नमस्ते मित्रों, स्वागत छे आपणी आ YouTube चैनल ट्रिक गुजरातीमां। तो मित्रों, आजना आ वीडियोमां आपणे प्रधानमंत्री किसान सन्मान निधि योजना अन्वये 12मा हप्तानी तारीख विशे माहिती मेळवीशुं। तो वीडियोने शरू करीए ते पहेला जो आपणी आ YouTube चैनल उपर नवा आवेला होय अने चेनलने हजी सुधी सब्सक्राइब न करी होय तो चेनलने सब्सक्राइब करी बाजूमां रहेल बेल आइकॉन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आवा ज अवनवा विडियोनो नोटिफिकेशन तमारा मोबाइल उपर मळी जाय। तो चालो शरू करीए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, प्रधानमंत्री किसान सम्मान निधि योजना अन्वये जे दर वर्षे 6000 रूपियानी रकम मोकलवामां आवे छे, जेमां दर 4 महीने 2000 रूपिया एम 3 हप्तामां 6000 ની રકમ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે। તો હાલમાં જે 12મો હપ્તો આવનાર છે, તો આ 12મા હપ્તાની તારીખ જાહેર થઈ ગઈ છે। તો જાણો કઈ તારીખે જમા થશે આ રૂપિયા 2000 નો 12મો હપ્તો। આ ઉપરાંત મિત્રો, જે લોકોને 11મો 10મો 9મો જે પણ હપ્તો બાકી હશે તે હપ્તાની રકમ પણ મળશે। તો ઈ કેવાયસી ને લીધે જેના હપ્તા અટકાણા છે તે લોકોને જે આગામી હપ્તો અટકાણો છે તે પણ મળી જશે। તો ચાલો હવે આપણે તેની વિગતવાર માહિતી મેળવતા જઈએ। તો મિત્રો, કિસાન સન્માન નિધિ યોજનાના 12મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે હવે 2000 રૂપિયા જમા થવાની તારીખ આવી ગઈ છે। જી હા મિત્રો, રૂપિયા 2000 નો હપ્તો જમા થવાની તારીખ આવી ગઈ છે। તો આપણે તેમાં જોઈએ કે સરકાર કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં ખેડૂતોને 11 હપ્તાની રકમ આપી ચૂકી છે અને હવે ટૂંક સમયમાં 12મા હપ્તાની રકમ પણ ખેડૂતોના ખાતામાં જમા થઈ રહી છે। તો આ મિત્રો, અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 11 હપ્તાની રકમ મોકલી આપવામાં આવેલી છે અને આવનાર સમયમાં આ 12મા હપ્તાની રકમ પણ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે। તો આ ઉપરાંત મિત્રો, પ્રમુખ સચિવ ડોક્ટર અરુણ કુમાર મહેતાએ એવું જણાવ્યું છે કે આધાર સાથે જોડાયેલા એકાઉન્ટમાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે। તો આમ મિત્રો, જે આધાર સાથે જોડાયેલા એકાઉન્ટ હશે તેઓના ખાતામાં રૂપિયા 2000 ટ્રાન્સફર કરવામાં આવશે। આ ઉપરાંત મિત્રો, તેમણે કહ્યું છે કે 5 સપ્ટેમ્બર સુધીમાં તમામ ખેડૂતોના ખાતામાં પૈસા આવવાની આશા છે। તો આમ મિત્રો, જે 5 સપ્ટેમ્બર સુધીમાં એટલે કે આવનાર 5 તારીખ સુધીમાં ખેડૂતોના ખાતામાં આ પૈસા જમા કરવામાં આવશે અને તેમણે કહ્યું છે કે હાલના સમયે સરકારનો હેતુ અપાત્ર લાભાર્થીઓને મળનાર પૈસા બંધ કરવાનો છે। તો આમ મિત્રો, સરકારનો જે મુખ્ય હેતુ છે તે અત્યારે જે અપાત્ર ખેડૂતો હોય એટલે કે જે પાત્રતા ધરાવતા ન હોય પણ તેમ છતાં જે આ હપ્તાની રકમ લેતા હોય, તો તે અપાત્ર લાભાર્થીઓને મળનાર પૈસા છે તે બંધ કરવાનો આ સરકારનો મુખ્ય હેતુ છે। તો આગામી 5 સપ્ટેમ્બર સુધીમાં તમામ ખેડૂતોના ખાતામાં જે આ 12મા હપ્તાની રકમ છે તે મોકલી આપવામાં આવશે। તે ઉપરાંત મિત્રો, આપણે આગળ જોઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકારની એક મહત્વની યોજનાઓમાંની એક યોજના છે અને આ યોજના હેઠળ સરકાર નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડે છે। આ સરકારની યોજના છે જેમાં ખેડૂતોના ખાતામાં સીધા પૈસા મોકલવામાં આવે છે અને દરેક ખેડૂતના ખાતામાં વાર્ષિક રૂપિયા 6000 ટ્રાન્સફર કરવામાં આવે છે અને સરકાર આ પૈસા છે તે 3 સરખા હપ્તામાં મોકલે છે, એટલે કે કેન્દ્ર સરકાર દરેક હપ્તામાં રૂપિયા 2000ની રકમ છે તે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે। તો મિત્રો, આમ જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે તે ભારત સરકારની એક મહત્વપૂર્ણ યોજનાઓમાંની એક યોજના છે અને તે અંતર્ગત ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે અને તે 3 સરખા હપ્તામાં મોકલવામાં આવે છે, જે દર 4 મહિને 2000 રૂપિયાના હપ્તા લેખે આ ટ્રાન્સફર કરવામાં આવે છે। ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે આ જે હપ્તો છે તે આવનાર હપ્તો કોને મળવાપાત્ર થશે। તો ઈ કેવાયસી પૂર્ણ કરેલું હોય ફક્ત તેવા જ ખેડૂતોને આ પૈસા મળશે। ઉલ્લેખનીય છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે ઈ કેવાયસી અનિવાર્ય કરવામાં આવ્યું છે અને ઈ કેવાયસી ની છેલ્લી તારીખ 31 જુલાઈ થી વધારીને 31 ઓગસ્ટ કરવામાં આવી હતી અને હાલમાં પણ મિત્રો, જે આ ઈ કેવાયસી કરવાની પ્રોસેસ ચાલુ છે। આમ તો 31 ઓગસ્ટ જતી રહી છે પણ તેમ છતાં આ જે ઈ કેવાયસી ની પ્રોસેસ ચાલુ છે, તો જેમાં શરત રાખવામાં આવી હતી કે આ તારીખ સુધીમાં લાભ લેનારા તમામ ખેડૂતો ઈ કેવાયસી સંબંધિત જરૂર પ્રક્રિયા પૂર્ણ કરશે તો જ તેઓને આ હપ્તો મળવાપાત્ર થશે અને જો પૂર્ણ કરશે નહીં તો તેમને આ 2000 રૂપિયાની રકમ છે તે નહીં મળી શકે। તો આમ મિત્રો, જે લોકોએ ઈ કેવાયસી પૂર્ણ કરેલ હશે તેવા ખેડૂત મિત્રોને જ આ જે 12મો આવનાર 2000 રૂપિયાનો હપ્તો છે તે મળવાપાત્ર થશે। તો આમ મિત્રો, પ્રમુખ સચિવ ડોક્ટર અરુણ કુમાર મહેતાના જણાવ્યા અનુસાર જે આધાર બેઝ ઈ કેવાયસી કરાવેલું છે તેવા ખેડૂતોના એકાઉન્ટમાં જ આ 2000 રૂપિયાનો હપ્તો છે તે ટ્રાન્સફર કરવામાં આવશે અને તેમણે જણાવ્યું છે તે પ્રમાણે
5 સપ્ટેમ્બર સુધીમાં તમામ ખેડૂતોના ખાતામાં આ પૈસા આવવાની આશા છે. તો મિત્રો, આશા રાખીએ કે જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 12મા હપ્તાની તારીખ જાહેર થયેલ છે તે અંગે આપને માહિતી મળી ગઈ હશે. આ ઉપરાંત મિત્રો, કોને આ સહાય મળવા પાત્ર થશે તે અંગેની માહિતી પણ આપને મળી ગઈ હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.